હવે હું પૂજ્ય બાપુને નમ્ર વિનંતી કરું કે તેઓ અત્રે પધારે અને આશીર્વચન કહે. શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે, શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. સૌ પ્રથમ શરૂથી અંત સુધી સંપૂર્ણ ભારતીય કાર્યક્રમ રજૂ કરવા બદલ વિદ્યા વિહાર સંસ્થાના આ સૌ ભાઈ બહેનોને મારા તરફથી ખૂબ જ પ્રસન્નતા અને આશીર્વાદ. એક પણ આઈટમ એવી ન જણાય કે જેમાં તમો ગુણ હોય અથવા તો રજોગુણ હોય. સંપૂર્ણ સાત્વિકતાથી ભરેલો આખો પ્રોગ્રામ મારી દૃષ્ટિએ સાધુવાદને પાત્ર છે. ફરી એક વખત આ બધી જ બહેનો, સંચાલિકા બહેનથી લઈને બધી જ બહેનો, ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. એ બધા માટે એકવાર વિદ્યાની દેવી માં વાગેશ્વરી સરસ્વતીને પ્રણામ કરીને, આ સંસ્થાના મૂળમાં જે બે વ્યક્તિઓ રહી, આદરણીય દોલુભાઈ પારેખ અને ગોહિલ સાહેબ, એમને યાદ કરીને વર્તમાનમાં આ વિદ્યા વિહાર સંસ્થાનું સંચાલન કરતા આદરણીય વડીલ શ્રી રમણીકભાઈ સાહેબ, એમના સૌ સાથીઓ, આ સ્કૂલનું આચાર્યપદ શોભાવતીબહેન ચેતના અને એમના સ્ટાફના સૌ ભાઈ બહેનો, આપ સૌ વાલીઓ, અહીંના વિદ્યાર્થી ભાઈ બહેનો, સૌને મારા જય સિયારામ. લગભગ દર વર્ષે આ કાર્યક્રમના સાક્ષી બનવાનું રહે છે, એનો મને વિશેષ આનંદ છે. કારણ કે ઘણા સંસ્થાઓની સાથે માણસ વિત્તીય રૂપથી જોડાયેલા હોય, એટલે કે આર્થિક રૂપે ઘણા કાર્યક્રમોની સાથે, ઘણી સંસ્થાઓની સાથે માણસ દૈહિક રીતે જોડાયેલો હોય, પણ આ સંસ્થાની સાથે હું આત્મીય રીતે જોડાયેલો છું. કારણ કે મૂળથી આ સંસ્થાનો હું સાક્ષી રહ્યો છું. કાલે શું થાય એ કોઈ ન કહી શકે, પણ હજી સુધી તો આ સંસ્થાએ
સાચા અર્થમાં વિદ્યાની સેવા કરી છે એનો એક સાધુ તરીકે મને આનંદ છે. સેવા ત્રણ રીતે થાય. જેને પણ સેવા કરવી હોય, આ વિદ્યાનું ક્ષેત્ર જ્યારથી સેવાને બદલે ધંધામાં પરિણમી ગયું ત્યારથી વિદ્યાના વાઘા પહેરીને આપણી સામે હંમેશા અવિદ્યાએ તાંડવ નૃત્ય કર્યું છે. વાઘા તો વિદ્યાના જ પહેરાયા છે, પરંતુ ભીતર અવિદ્યા નાચતી હોય એવું લાગે ત્યારે વિદ્યાની સેવા. કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, એ સેવાનો મંત્ર ન ભૂલે એ બહુ જ જરૂરી છે. અને મારા અનુભવ ઉપરથી, મારા અવલોકન ઉપરથી, આટલા વર્ષોના દેશ વિદેશના રામકથાના પ્રતાપે પરિભ્રમણથી મને જે સમજાયું તે એ છે કે સેવામાં સૌ પ્રથમ શરત છે સેવા કરનારનો મેં નીકળી જાય. જેમ સાહેબે શરૂઆતમાં કહ્યું, ન મમ ન મમ, અમારું કંઈ નહીં, અમારા માટે કંઈ નહીં, એમ એ માણસો જ સેવા કરી શકે જેણે મેને હુંપણાને દૂર રાખ્યું હોય. બીજું, સેવા એ કરી શકે કે જે કોઈ દિવસ બીજી સંસ્થાની સ્પર્ધામાં ન ઉતરે. સૌ સંસ્થાઓ પોતપોતાની રીતે વિકસિત થાય, થવી જોઈએ, પણ સેવા કરનારી સંસ્થાએ કોઈની સાથે સ્પર્ધામાં ન ઉતરવું. હજી સુધી તો આ મંચ કોઈની સ્પર્ધામાં નથી દેખાયો. અલ્લાહ કરે ભવિષ્ય પણ આવું જ રહે, કારણ કે આજે સેવા ક્ષેત્રમાં બહુ સ્પર્ધા થઈ. અમારું ધર્મ જગત લો, સ્પર્ધાથી ભરાયેલું. કલાકારોનું જગત લો, બધા કહે છે અમે સેવા કરીએ છીએ, અને સેવા છે, ચોક્કસ સેવા છે. ધર્મ જગતના જે જે મહાપુરુષો વિદેશ જાય છે ત્યારે પણ એવું જ કહેવાતું હોય કે ભારતીય સંસ્કૃતિની સેવા માટે ફલાણા ફલાણાનો વિદેશ પ્રવાસ છે, એ બહુ સારું છે. પણ મારા અનુભવ, મારા નિરીક્ષણ પ્રમાણે બધી જગ્યાએ સ્પર્ધા લાગુ પડી છે, અને એ સ્પર્ધાને લીધે સેવાનો યજ્ઞ મારીચ અને સુબાહુ વગર વારંવાર ભંગ પડે. આજે મારીચ અને સુબાહુની જરૂર નથી આપણને, સ્પર્ધકો જ આને તોડે છે, એને ભંગ કરે છે. કારણ કે મારીચ અને સુબાહુ હોય તો રામને તેડી લાવીએ, પણ અંદર અંદરના હોય આમાં કોને તેડીને લાવવો? રામ ગણીને લાવીએ તો રાવણ નીકળે, કોને લાવવો? એવા સમયમાં સેવા સ્પર્ધાથી મુક્ત હોય. અને ત્રીજું, સેવાના બદલે કોઈ સન્માનની ભાવના ન રહે. જે સેવા કરે એનું સન્માન થવું જ જોઈએ. વિશ્વવંદ્ય ગાંધી બાપુએ ભારતની જ નહીં આખા જગતની સેવા કરી, સત્ય અને અહિંસાના મંત્ર દ્વારા. એના જીવનમાં કોઈ દિવસ સન્માનની અપેક્ષા દેખાઈ નહીં. એમને નોબેલ પ્રાઇઝ આપવાની વાત આવી ત્યારે ગાંધી જેને ખટકતા હતા એવા આ દુનિયાના કહેવાતા, ડાયા નહીં કહું પણ હોશિયાર માણસો,
એમણે શાંતિનું નોબેલ પ્રાઇઝ રોકવાના પ્રયત્નો કરેલા અને એ ન થયું. કદાચ ગાંધીની હયાતીમાં નોબેલ પ્રાઇઝ અપાયું હોત તો બાપુ સ્વીકારત કે નહીં એક પ્રશ્નચિહ્ન છે. અને મારા અંતઃકરણની પ્રવૃત્તિ એમ કહે કે ગાંધી સ્વીકારત નહીં. કારણ કે ગાંધીની સેવાની સામે નોબેલ પ્રાઇઝ બહુ નાનું છે. ગાંધીને આ પ્રાઇઝ અપાય જ નહીં. શસ્ત્રોના સોદાગરના રૂપિયાથી જે પ્રાઇઝ નક્કી થાય છે એ ગાંધીને સ્વીકારે. કારણ કે એની સેવા એ સન્માનની ભાવનાથી મુક્ત સેવા હતી. આ ત્રણેયથી મુક્ત જ્યાં વિદ્યાની સેવા થતી હશે કે જેમાં હું પણ ન હોય, આ મારી પાસે બધા આવે એટલા માટે હું નથી કહેતો, અને તમે મને સમજી શકતા હશો એવી હું શ્રદ્ધા કાયમ રાખીશ. ન સમજી શકો તો પણ, કારણ કે તમે જે રીતે ગણો હું મારી શ્રદ્ધા શું કામ ગુમાવું, હું ખોટનો ધંધો ન કરું. એટલે મારી પાસે આવે એ હેતુથી હું આ વાત નથી કહેતો. પણ દોલુભાઈ જ્યાં સુધી હતા ત્યાં સુધી એ રોજ આવે, કાંઈ કામ ન હોય તો પણ. ગોયલ સાહેબ જ્યાં સુધી હતા ડેઇલી, પછી તો મહુવા છોડીને તલગા જરડા ગયો, તો એ માણસ ત્યાં આવે. આજે બેન ચેતના, ગોયલભાઈની દીકરી, ગોયલભાઈના જમાઈરાજ. એટલે હું એમ નથી કહેતો કે બધા મારી પાસે આવે, પણ મારો કહેવાનો અર્થ એ છે કે આની સેવામાં કંઈક સત્વ હતું એટલે આવતા હતા. મને તો ઘણી વખત કહેવાની ઈચ્છા થાય કે તમે રોજ શું કામ આવો, પણ હું એની નિષ્ઠા જોઈને બહુ રાજી થાઉં. એટલે આવી વિદ્યાની સેવા જ્યાં થતી હોય એની વંદના થવી જોઈએ. હું તો અહીંયા બેસું, જો આ બધા જ આપણા સૌના રસના વિષયો છે, સંગીત, નૃત્ય, ગીત, કોને ન ગમે. પણ હું આ દીકરીઓને, અહીંના કાર્યક્રમોને, અથવા તો જ્યાં હું એક પ્રેક્ષક અથવા તો શ્રોતા તરીકે બેઠો હોઉં, ત્યારે હું એક વંદના ભાવથી એને નિહાળતો હોઉં છું કે આ કલાને મારા વંદન હો. એની વંદના થવી જોઈએ. વંદના ત્રણ પ્રકારે થાય. એક શરીરથી વંદના થાય, કોઈને હાથ જોડીએ, નમસ્કાર કહીએ, ઘૂંટણા ટેકવીને આપણે પ્રણામ કરીએ. ઇસ્લામ પરંપરામાં હાથ ઊંચો કરીને આપણે પ્રણામ કરીએ, અથવા તો આમ આમ કરીને પણ આપણે આપણો આદર વ્યક્ત કરતા હોઈએ. સાધુ સમાજમાં દંડવત કરીને પ્રણામ કરવાની પદ્ધતિ, પણ એ બધા જ નમસ્કાર શારીરિક છે, સારા છે. તુલસીએ પણ કહ્યું, શ્રી રામમય સબ જગ જાની કરું પ્રણામ જોરી. શારીરિક, પણ એ શારીરિક પ્રણામ છે, એ શારીરિક વંદના છે. બીજી વંદના છે મન દ્વારા થાય. આપણે શરીર ન ઝુકાવી શકીએ, પણ આપણું મન નમી જાય, મન એને પ્રણમે, એને વંદે. એ જરા ઊંચું સ્તર છે વંદનાનું. અને ત્રીજું જે સર્વોચ્ચ સ્તર છે તે છે જ્યારે આત્મા ઝૂકી જાય, આત્મા વંદન કરે.
તો આ કાર્યક્રમને આવા કાર્યક્રમને જ્યાં જ્યાં હું જાઉં ત્યાં ત્યાં જોઉં, અને સ્વાભાવિક રીતે સંપૂર્ણ ભારતીય કાર્યક્રમ હોય તો એ વધારે આત્મીય લાગે. એનો અર્થ એમ નથી કે બીજા સંગીત કે બીજી કોઈ વસ્તુનો આપણને અભાવ છે, એ નહીં આપણે એન્જોય કરીએ, પણ નખશીક ભારત પાસે શું નથી દેશના ઘણા ભાગમાં. સ્કૂલોના કોલેજના એન્યુઅલ ફંક્શનમાં જવાનું બને ત્યારે હું જોઉં કે મોટો ભાગ પાશ્ચાત્ય સંસ્કૃતિથી ભરેલો હોય એના બધા કાર્યક્રમોમાં, જેનાથી આંખ પણ બગડે અને મન પણ બગડે. જેની આંખો એ જોવા ટેવાયેલી હોય એના માટે બરાબર છે, એનું આપણે પહેલું ન કરી શકીએ. પણ આ દેશ પાસે શું નથી, ત્યારે આવો જે કાર્યક્રમ હોય એમાં આત્મા ઝૂકે. દીકરીઓને નૃત્ય કરતી જોઈ ત્યારે મને એવું લાગે કે એનું શરીર નૃત્ય નથી કરતું, પણ શિવસૂત્રનું એક સૂત્ર છે, આત્મા નર્તક, એની આત્મા નર્તન કરતી હતી, આત્મા નર્તતો હતો. એનાથી બહુ મોટી પ્રેરણા પ્રાપ્ત થાય. તો આવો એક સુંદર કાર્યક્રમ ફરી એક વખત વિદ્યા વિહાર સંસ્થાએ સંપન્ન કર્યો એની ખૂબ જ પ્રસન્નતા છે. હું જાણું છું કે આજના કાળમાં સાત્વિક વિદ્યા સંસ્થાઓને આમનમ ચાલુ રાખવી બહુ કઠિન છે, અત્યંત કઠિન છે, બહુ જ કપરી વસ્તુ છે. કારણ કે એટલા બધા વિદ્યાના ફોર્સ જાણે વિદ્યાના રૂપમાં આવી રહ્યા છે. એવા સમયે સત્વગુણથી સંપન્ન સંસ્થાઓએ ટકવું જરાક મુશ્કેલ હોય. સાહેબે કહ્યું ને કે અમે આને રન કરી રહ્યા છીએ, ગમે તેમ કરીને આને અમે રન કરી રહ્યા છીએ. મારી અને મહુવાની ફરજ છે કે આવી સંસ્થામાં એ સેવા યજ્ઞને આપણે સમજીએ, પહેચાનીએ. હું ઘણી વખત કહું કે કાર્યક્રમ લાંબો ન હોય તો ચાલે, પણ પહોળો હોવો જોઈએ, વિશાળ હોવો જોઈએ, એનો પનો બહુ પહોળો હોવો જોઈએ. ત્યારે આપણા સૌના ઉપર જવાબદારી છે, કારણ કે મહુવાની સંસ્થા છે. અને હું લાખ આખી દુનિયામાં કહું છું કે ભાઈ મને તલગાજરડા નો કહો, તલગાજરડા નો કહો, તોય દુનિયા મહુવાનો જ કહે છે. અને વાત એ સાચી છે, મહુવાના છીએ એટલે કહે. પણ હું હંમેશા કહું, ઘણા તો એમ કહે બાપુનો જન્મ જ મહુવામાં થયો, એ ક્યાં ક્યાં ખુલાસો કરવો, અને મહુવા એટલે મહુવા છે. હવે કાલે એક ભાઈ મહુવાના મારી પાસે આવ્યા પરમ દિવસે, આ બધા અમારી બાજુમાં બેઠા હતા, એ સાક્ષી છે. એ સ્વાભાવિક મને ઓળખતા હોય, મેં એમને ન ઓળખી શક્યો હું ઘણા માણસ. તો એ મને કહે બાપુ તમે મહુવામાં છાશ વેચતા હતા અને અમાર તમારી પાસે છાશ લેવા આવતા હતા. હવે સાત આઠ જણા ઊભા હતા, મારે એના ક્યાં ખુલાસા કરવા કે છાશ વેચતો, આ મહુવા છે. મેં મારી પાસે લવકુભાઈ ને બેઠા હતા, મેં કીધું યાર તમે બધા મને મોડા મળ્યા, પહેલાં મળ્યા હોત તો તમે છાશ લેવા તો આવો, મારે ત્યાં બહુ મોડા પડ્યા તમે. એક પ્રકારનો એક અહોભાવ છે, એ એનો કહેવાનો કોઈ બીજો ઈરાદો નથી, પણ કોઈ પણ રીતે એ સંબંધ જોડી રાખવા માંગે. હું એક વસ્તુ આપને ચોક્કસ કહું અને ગૌરવ સાથે કહું કે આપણે ત્યાં એક કહેવત છે
કે પૈગંબરોનું માન એના વતનમાં નથી હોતું, પણ તમારો મોરારી બાપુ એમાં અપવાદ છે. પછી તલગાજરડું તો તલગાજરડું છે જ, પણ મહુવા પણ હું ગમે ત્યાં નીકળ્યો હોઉં તો લોકો જય સિયારામ કયા વગર રહેતા નથી. આ અપવાદ છે, આ સદભાગ્ય છે. આ એક મારા માટે આનંદની વાત છે કે બધાનો એટલો જ, કોઈ પણ વર્ણ, કોઈ પણ જાતિ, કોઈ પણ ધર્મ વગર આ બધાનો આદર એ પ્રભુની કૃપા છે. આવા સમયમાં વિદ્યા તકલાદી ન બને, વિદ્યા એક રમકડું ન બની જાય, વિદ્યા એ શાશ્વત સત્યનું રૂપ લે, વિદ્યા શાશ્વત પ્રેમનું રૂપ લે, વિદ્યા એ શાશ્વત કરુણાનું રૂપ ધારણ કરે, એ બહુ જ જરૂરી છે. હું ઘણી વખત રમૂજમાં કહું કે એક ભાઈએ એવી રમકડાની ઘડિયાળ બનાવી, કંઈક ખબર નહીં શું કર્યું, અને એ ગામમાં કોઈને ઘડિયાળની એ જમાનાની વાત, એ ઘડિયાળ છે 24 કલાકમાં એક જ ટાઈમ બતાવે, આખું ગામ એ ટાઈમ બોલે પછી પોતાની ઘડિયાળ મેળવે. એવું એણે કર્યું એટલે બરાબર 11 વાગે એટલે ઘડિયાળ ખુલે ને એમાંથી એક રમકડું નીકળે બહાર અને કહે 11 વાગ્યા છે, એટલે આખું ગામ ઘડિયાળ મેળવી દે, પછી પાછો અંદર જતો રહે ખેલ પૂરો. આમ કાયમ ચાલે. એક દિવસ એક રમકડું પડી ગયું ને કાંઈક એમાં ખોટકો આવ્યો ને ચાલ્યું નહીં, બધા એના આધારે જ ઘડિયાળ મેળવતા હતા. એ બધાએ કીધું કે ભાઈ કોઈ રિપેરરને બોલાવીએ, આ તો અમારા આખા ગામના સમયનું મેળવવાનું બધું અમે ચૂકી જઈએ છીએ અને રિપેર તમે ન કરી શકતા. પહેલાંને અહંકાર આવ્યો કે મારી ઘડિયાળ હું બીજા પાસે રિપેર કરાવું. આવા અહંકારે આપણને બહુ બગાડ્યા છે. હું જ કરી નાખે. 2-3 દિવસે એણે ગમે તેમ કરીને રિપેર કર્યું. પછી પાછા બધા ભેગા થયા, 11 વાગ્યા, પેલો 12 પણ આવ્યો અને એણે ગામને પૂછ્યું કેટલા વાગ્યા. વિદ્યા જ્યારે નકલ ધારણ કરે, અહંકારી બને, ત્યારે આખું ગામ જેને પૂછવા આવતું હતું કેટલા વાગ્યા, એ માણસને ગામની પાસે પૂછવું પડે કે કેટલા વાગ્યા. આપણે એક જુદા સ્ટેજ ઉપર આવી જતા હોઈએ છીએ. એવા સમયે વિદ્યા વિહાર એમના વાલીગણો એના બાળકોને અહીંયા મોકલે છે, એ સારું છે, મોકલતા રહેજો. કારણ કે તમે નજરે જોયું છે કે અહીંયા જે પ્રસ્તુત થયું એ કંઈક બીજ પડ્યું હશે તો જ આવું થઈ શકે ને, નહીતર ન થાય. તેથી વિદ્યા વિહાર સંસ્થાના આ વાર્ષિક ઉત્સવમાં હું મારો ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું અને આ દીકરીઓએ, આ છાત્રોએ જે સુંદર સાત્વિક કાર્યક્રમ રજૂ કર્યો એને એક પ્રસાદ રૂપે, હનુમાનજીની પ્રસાદી રૂપે 25,000 રૂપિયા હનુમાનજી તરફથી અહીંયા હું કરું. આપ એને તુલસી પત્ર તરીકે સ્વીકારી લેજો અને આવીને આવી વિદ્યાનું, કારણ કે મેં જોયું આટલા વર્ષોથી હું અહીં આવું છું, દરેક વખતે આ મંચનું સ્તર વધારે ઊંચું થતું જાય છે, મંચ લિફ્ટ થતો જાય અને એ બહુ જ જરૂરી છે. કંઈ ન થાય તો આપણે આપણું લેવલ સાચવી રાખીએ, પણ નીચે તો જવાય જ નહીં. મારો ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું. સંચાલકોને આવા કપરા સમયમાં પણ આ બધું ચલાવે છે એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આપ સૌ આટલી સંખ્યામાં આવ્યા આ ઠંડીમાં, આપ સૌને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. મને તો ગાંધીજીની ચિંતા થતી હતી.
કે ઉઘાડે ડીલે ગાંધીજી જે તપ કરતા હતા એટલે, પણ ગાંધી ગાંધી છે, ગાંધી ગાંધી છે. આપણા દેશે બે માણસો, ગુજરાતે બે માણસો એવા ઘણા આપ્યા સવાલ, પણ એક લોહ પુરુષ જેની કાલે 15મી તારીખે એનો દિવસ છે, એક લોહ પુરુષ સરદાર પટેલ, અને એક સુવર્ણ પુરુષ ગાંધી બાપુ. આ બે એવા માણસો આપણને મળ્યા કે ગુજરાતને આખા વિશ્વમાં ગૌરવ અપાયું છે. ફરી એક વખત મારો આનંદ વ્યક્ત કરીને મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. જય શ્રી સારું. આજના શુભ પ્રસંગે પધારેલા પૂજ્ય બાપુ, જેમને પોતાના અંગત સમય કાઢીને વિદ્યા વિહારની વાર્ષિક પ્રોગ્રામમાં દર વર્ષે જે આવીને આ સંસ્થાને જે મદદરૂપ અને જે આશીર્વાદથી આ સંસ્થા ફાલી ફૂલી છે, આ પ્રસંગે ખાસ કરીને બહારથી પધારેલા મહેમાનો અને બાપુની સાથે પધારેલા દરેક મહેમાનોનો હું સંસ્થા વતી આભાર માનું છું. ખાસ કરીને મેનાભાઈ, દીપકભાઈ, આ સંસ્થાને આર્થિક રીતે જે મદદ કરી એ માટે પણ એમનો આભાર. બાપુની સાથે પધારેલા, બાર ગામથી પધારેલા મહેમાનોને પણ સંસ્થા વતી હાર્દિક આભાર માનું છું. આવા પ્રોગ્રામમાં તૈયારી કરવા માટે આ સંસ્થાના આચાર્યશ્રી, તમામ સ્ટાફ, ભાઈઓ બહેનો, વિદ્યાર્થીના વાલીઓએ જે સાથ અને સહકાર આપ્યો છે એ માટે હું એમનો સંસ્થા વતી હાર્દિક આભાર માનું છું. અને આ રીતે દરેક વડીલો અને મુરબ્બીઓ સંસ્થાને સહકાર આપતા રહે એવી અપેક્ષા સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય સિયારામ.